subscribe now and press the bell icon. Never miss an update. ઝડપી જ્ઞાન ગ્રહણ કરી શકે, સમાજને લોકોને ઉપયોગમાં આવી શકે તેવી ભાવનાવાળા વ્યક્તિઓની મીન રાશિ હોય છે, જે આપણને કંઈ ને કંઈ શીખવાડ્યું છે, આપણને મને તમને કે સમાજને કોઈ ગુરુઓ દ્વારા, બ્રહ્મ જ્ઞાનની સંસ્થાઓ દ્વારા, આપણે અભ્યાસ કર્યો આપણા ગુરુઓ દ્વારા, સ્કૂલોમાં શિક્ષણની જગ્યાઓમાં કોઈ જગ્યાએ આપણને કંઈ જ્ઞાન મળે છે, તે વ્યાસપીઠો ઉપર જે વ્યાસપીઠો આચાર્યો ધર્મગુરુઓ બેઠા છે, તે એ તમામ લોકો આ મીન રાશિના આધિપત્યમાં આવે. ન્યાય કરતા ન્યાયાધીશો પણ મીન રાશિના આધિપત્યમાં આવે. જે ઋષિમુનિઓએ આપણને આ દેન કરી છે તે ઋષિમુનિઓ પણ આ મીન રાશિના આધિપત્યમાં આવે. એટલે એવું કહેવાય કે પોતાનું મૂલ્ય નહીં, હંમેશા વહેંચવું, વહેંચવા માટે તત્પર હોય તેવા લોકો મીન રાશિના હોય. એટલે એવું પણ બને છે કે તેમના કાર્ય અનુસાર તેમને ધન ના મળે, આ સમયમાં ધનની જરૂરિયાત હોય તે ના મળે તો પણ તેની પરવા નથી કરતા અને નારાજ નથી રહેતા અને તે કાર્ય પૂરી નિષ્ઠાથી કરે છે. જેમ ગુરુઓએ પણ આપણને કંઈ શીખવાડ્યું, આપણે ગુરુ દક્ષિણા આપી કે ના આપી, પરંતુ તેની તે પરવા નથી કરતા અને તેમનો સદાય માટે આપણે માટે પ્રેમ એવો ને એવો રાખે છે. આ એક મીન રાશિની ખાસિયત છે. મીન રાશિને જાણવી હોય તો આ તમામ જગ્યાએથી, તમામ જે લોકો છે તેમના જે ગુણધર્મો છે તે તમામ મીન રાશિની અંદર સમાયેલા છે. જળ આવ્યું એટલે બ્રહ્મ ઈશ્વરના આશીર્વાદ છે. બ્રહ્મ જ્ઞાન મેળવવાની બાબતોમાં, એવા વિષયોમાં ઊંડા ને ઊંડા ઉતરી શકે તેવા લોકો મીન રાશિના વ્યક્તિઓ હોય છે. ખાસ વાત એ છે કે સમાજને નુકસાન થાય તેવી બાબતોથી તે દૂર રહે છે. ગુનાહિત કાર્યો તેમને ગમતા નથી તેવી બાબતો, તેવી ચીજો આવી વ્યક્તિઓ જોડે ના કરવી જોઈએ, નહીં તો આપણે તેના અણગમાનો ભોગ બની શકીએ.